गीर सोमनाथ जिला उना तालुकाना गराड़ा गामना युवक की करपीन हत्या करवामां आवी छे। मोठा गामे माताजीना मांडवामां बेसवा बाबते थयेली बोलाचालीनो आ करुण अंजाम आव्यो छे। गीर सोमनाथ जिला उना तालुकाना गराड़ा गामना युवक यशपाल सिंह अखुभा वाड़ा जेनी उम्र 22 वर्षनी छे, जे मोठा गामे करपीन हत्या थई हती। हत्यानु कारण मोठा गाममां माताजीनो मांडवो राखवामां आव्यो हतो, तेमां यशपाल सिंहने मोठा गामना युवानो साथे सामान्य बाबतमां माथाकूट थई, जेનો राग द्वेष राखीने रात्रिना 1-2 वચ્ચેના સમય દરમિયાન 3 યુવાનો દ્વારા યશપાલ સિંહને તીક્ષ્ણ હથિયારના ઘા મારીને મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યો હતો। ગંભીર હાલતમાં આ યુવાનને 108 મારફતે ઉના સરકારી હોસ્પિટલમાં લાવવા જતા ફરજ પરના ડોક્ટરે યશપાલ સિંહને મૃત જાહેર કર્યો હતો। આ સમાચાર મળતા સત્ય સમાજના લોકો હોસ્પિટલ તેમજ પોલીસ સ્ટેશનમાં એકત્રિત થયા હતા અને મૃતક યુવાનને ન્યાય મળે એ માટે પોલીસને ઉગ્ર રજૂઆત પણ કરી હતી। તાત્કાલિક અસરથી પોલીસે ફરિયાદ નોંધી હતી અને આરોપીને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે। બનાવ બન્યો હતો મોઠા ગામમાં, બન્યો હતો મોઠા ગામમાં 13 તારીખને રાત્રિ 1 બનાવ બન્યો હતો। અહીંયા એક પ્રોગ્રામ ચાલુ હતો, માતાજીનો માંડવો ચાલુ હતો, તો જુદા જુદા ગામોથી ઘણા બધા માણસો ત્યાં ભેગા થયા હતા। એમાં જે મરણ જનાર યશપાલ કરીને હતો, એ યશપાલ ત્યાં પ્રોગ્રામમાં હતો અને એના જે કોઈ બીજા 2-3 માણસોને સીટી બજાવવા બાબતે એનો જે કોઈ સીટી બજાવવા બાબતે એનો કોઈ બનાવ એને જપાજપી થઈ હતી। એને પછી જે એના જે બે ટોટલ 3 મુખ્ય આરોપી છે, એમાં જે બે આરોપી હતા, બે આરોપી ચિરાગ સિંહ ભૂપેન્દ્ર સિંહ પરમાર અને સંજય સિંહ પરમાર, એ બંને મોઠાના હતા, એ બંને એને કાંટલો પકડીને બહાર લાવ્યા હતા। એને પછી મહીપત સિંહ મનુભાઈ ગોહિલ કરીને એને જે છરી મારી દીધી હતી, તો એ ત્રણો આરોપી વિધિન આર્સ જો એ બધા અટક થઈ ગયા હતા। એને એની પોલીસ રિમાન્ડ પણ મળી છે અને અત્યારે જે એના જે મર્ડર વેપન હતો, મર્ડર વેપન પણ રિકવર થયો હતો। બંને ગામમાં શાંતિ માટે જે અમે ગામના આગેવાનને પણ મળ્યા હતા અને એ પોલીસની કામગીરીથી બધા। ब्यूरो रिपोर्ट, D9 न्यूज। हमारी D9 न्यूज यूट्यूब चैनल सब्सक्राइब करो, क्लिक करो, बे आइकन करो और मेळवो विश्वभरना न्यूज अपडेट।